નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું સિદ્ધિ. સૌથી પહેલા શરૂઆત કરી અમદાવાદના બિલેશ્વર મહાદેવમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. સવારથી જ મોટી સંખ્યામાં લોકો દર્શન માટે જોવા મળ્યા. ચારે તરફ હર હર મહાદેવનો નાદ સાંભળવા મળ્યો. જૂનાગઢના ભવનાથમાં શિવરાત્રી મેળો, અત્યાર સુધી 6 લાખ લોકોએ કર્યા દર્શન. સાંજે 8 વાગે નીકળશે શાહી સર્કસ. હરિદ્વાર, કાશી, કર્ણાટક, પંજાબથી જોડાશે સંતો. પંચમહાલમાં શિવરાત્રીની ઉજવણી, મરડેશ્વર, ગુપ્તેશ્વર, ડેઝરનાથ મહાદેવનો મેળો. શિવાલયોમાં ભાવી ભક્તોની ભીડ ઉમટી. આજે મહાશિવરાત્રી, સોમનાથ અને જૂનાગઢમાં ઉમટી શ્રદ્ધાળુઓની ભીડ. શિવાલયમાં ગુંજ્યો હર હર ભોલેનો નાદ. સુરતના ઇચ્છાનાથ મહાદેવમાં ભાવિક ભક્તોની ભીડ જોવા મળી. ઇચ્છાનાથ મહાદેવના મંદિરમાં ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી. પોલીસ જવાનોએ આપી સેવા. વૈશ્વિક મંદી વચ્ચે સોનાના ભાવમાં વધારો. ભાવ 43,000 રૂપિયાને પાર. ઇન્ટરબેંક વિદેશી ચલણ બજારમાં ડોલર સામે રૂપિયું તોડતા સોના ચાંદીના ભાવમાં વધારો. આજથી ધોરણ 10 બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મૂકવામાં આવી. બોર્ડની પરીક્ષા 5 માર્ચથી શરૂ થશે. અમદાવાદથી આવતી જતી 10 ફ્લાઇટ મોડી પડી, જેમાં સૌથી વધુ પોરબંદર અમદાવાદ ફ્લાઇટ 3.5 કલાક મોડી પડી. ફ્લાઇટ મોડી પડવાને કારણે પ્રવાસીઓને હાલાકી. આજથી સોમનાથ અમદાવાદ ટ્રેન ફરી શરૂ થશે. રેલવેનું કામ ચાલતું હોવાને કારણે ટ્રેન રદ કરવામાં આવી હતી. સોમનાથથી ટ્રેન સવારે 6:25 કલાકે ઉપડશે. માંડવીના બલાલ તીર્થ અને મગેતરા ગામે ભૂસ્તર વિભાગનો સપાટો. ભૂસ્તર વિભાગની ટીમે રેતી ખનન કરતી 8થી વધુ નાવડી જપ્ત કરી. 4 નાવડી મનસ્વીપણે નદીમાં જ ડૂબાડી દેવામાં આવી. રૂપાણી સરકારે તમામ 9 માંગણી સ્વીકારતા દાહોદમાં આદિવાસી લોકોએ ઉજવણી કરી. તીરકામઠા સાથે આદિવાસી પારંપરિક નૃત્ય સાથે આદિવાસી સમાજે સરકારના નિર્ણયને આવકાર્યો. ચીનના કોરોનાની માઠી અસર ભારતીય ઉદ્યોગ પર પડી. વાપીમાં કાચામાલ માટે ચીન પર આધારિત અનેક ઉદ્યોગો મુશ્કેલ સ્થિતિમાં મુકાયા. ખાસ કરી ફાર્મા અને ડાઇસ તેમજ ઇન્ટરમીડિયેટ ઉદ્યોગને સૌથી માઠી અસર પહોંચી. ચીનમાં કોરોના વાયરસને કારણે ઇમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાર્થીઓને અન્ય દેશો માટે ઓરિજિન ઓફ સર્ટિફિકેટ ઇસ્યુ કરાવવાની શરૂઆત કરી. રાજકોટમાંથી પણ 1 માસમાં 1200થી વધુ ઓરિજિન ઓફ સર્ટિફિકેટ ઇસ્યુ થયા. અભિયાન તેજ બન્યું છે ત્યારે મોરબીમાં વધુ 44 લોકેશન પર 152 સીસીટીવી કેમેરાનો ઉમેરો. આ પહેલા 142 જગ્યા પર સીસીટીવી લગાવવામાં આવ્યા. હાલ શહેરમાં 292 સીસીટીવી કેમેરા શહેરનું ધ્યાન રાખશે. રાજકોટના બેડી યાર્ડમાં મચ્છરના ત્રાસ મામલે સુરત મનપાની ટીમ રાજકોટની મુલાકાતે. આજે નદીમાંથી જળકુંભી દૂર કરાશે. બીડી માર્કેટ યાર્ડમાં વેપારીઓ 4 દિવસથી હડતાલ પર. ભરૂચના અંકલેશ્વરમાં ધુમ્મસનો કહેર. ધુમ્મસને કારણે રેલ વ્યવહારની અસર. 5 ટ્રેન નિયત સમય કરતા 20 મિનિટ મોડી પડી. પ્રધાનમંત્રી મોદી અને ટ્રમ્પનો રોડ શો યાદગાર બની રહે તે માટે 40થી વધુ નાના મોટા સ્ટેજ બનાવવામાં આવ્યા. રોડ શોને ઇન્ડિયા રોડ શો નામ અપાયું. મોદી અને ટ્રમ્પની મુલાકાતને પગલે સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ છે. આ માટે 3 લેયર સિક્યોરિટી પ્લાન સુરક્ષા એજન્સીએ તૈયાર કર્યો છે. રોડ શો દરમિયાન 2 લેયરમાં બેરિકેડ મુકાયા. એમસીનો ટ્રમ્પ મુલાકાતનો વિડીયો જાહેર. ટ્રમ્પ એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ જશે. સ્ટેડિયમના રૂટ પર ઝાંખીઓ રાખવામાં આવશે. વીડિયોમાં ટ્રમ્પના આશ્રમ જવાનો કોઈ ઉલ્લેખ નહીં. પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના 22 કિલોમીટરના રોડ શોમાં 1000 કલાકારો પરફોર્મન્સ કરશે. તો સાથે 100 જગ્યા પર પાણી અને પાર્કિંગની વ્યવસ્થા. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ મોટેરા સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓ. સ્ટેડિયમની સુરક્ષાની જવાબદારી પોલીસ પર. અન્ય જિલ્લામાંથી પોલીસ બોલાવવામાં આવી. અમદાવાદમાં પીએમ મોદી અને ટ્રમ્પની મુલાકાતને પગલે સમગ્ર અમદાવાદને સપ્તરંગી રોશનીથી સજાવવામાં આવ્યું. પીએમ મોદી અને ટ્રમ્પ જે રૂટ પરથી પસાર થવાના છે ત્યાં વિશેષ રોશની કરવામાં આવી. વિશ્વના સૌથી મોટા મોટેરા સ્ટેડિયમનો ગ્રાઉન્ડનો વિડીયો સામે આવ્યો. ગ્રાઉન્ડના એરિયલ શોટ સામે આવ્યા. મોટેરા સ્ટેડિયમનો અદભુત નજારો સામે આવ્યો. ન્યૂઝ 18 ગુજરાતી પાસે સૌથી પહેલા મોટેરા સ્ટેડિયમનો નજારો. ડ્રોન દ્વારા મોટેરા સ્ટેડિયમના રમણીય દ્રશ્યો જોવા મળ્યા. 2 દિવસના ભારત પ્રવાસ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની એક સરકારી સ્કૂલની મુલાકાત લેશે. કેજરીવાલ સરકારની સ્કૂલમાં હેપીનેસ ક્લાસ માંડશે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા અમેરિકાના ફર્સ્ટ લેડીનું સ્વાગત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પની બેસ્ટ કાર તાજમહેલ પાસે નહીં જઈ શકે. ટ્રમ્પ અને મેલેનિયા ઇલેક્ટ્રિકલ વ્હીકલમાં સવારી કરશે. અમદાવાદ એરપોર્ટ ખાતે તૈયારીઓને અપાઈ રહ્યો છે આખરી ઓપ. એરપોર્ટ પર લગાવાયા પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મિત્રતા દર્શાવતા હોર્ડિંગ્સ. એરપોર્ટ રોડ પર સ્ટેજ તેમજ રેલિંગ બનાવવાની તૈયારીઓ શરૂ કરી. ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાતને લઈ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત. મોદી અને ટ્રમ્પની વિઝિટ માટે 10,000 પોલીસ સાથે કુલ 25,000 પોલીસનો કાફલો જોડાશે. બહારગામથી આવેલ પોલીસ કર્મચારીઓને મુખબધિર શાળામાં રહેવાની વ્યવસ્થા કરાઈ.
ગાંધીનગરના માલદીવના ગૃહમંત્રીના નેજા હેઠળ પોલીસ વડા સહિતનું પ્રતિનિધિમંડળ ભારતની મુલાકાતે માલદીવની સુરક્ષા માટે ગાંધીનગર એફએસએલ મદદરૂપ થશે. માલદીવના 90 જેટલા પોલીસ અધિકારીઓને વિશેષ તાલીમ આપવામાં આવી. ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈ હવે વેપારીઓ અને ઉદ્યોગપતિઓમાં પણ ઉત્સાહ. ચેમ્બર ઓફ કોમર્સે જાહેરાત કરી કે ટ્રમ્પના આગમન સમયે સુરત ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો વિશેષ હાજરી આપશે. સુરતથી 500 ઉદ્યોગકારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું. અમદાવાદની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ગાંધી આશ્રમ નહીં જાય, તમામ તૈયારીઓ રોકવામાં આવી. ટ્રમ્પના આગમનને લઈ સીએમના ઘરે મળી ઉચ્ચસ્તરીય બેઠક. રોડ શોના આયોજન, ટ્રાફિક નિયંત્રણ તથા સુરક્ષા મુદ્દે ચર્ચા થઈ. વીવીઆઈપીના આગમનની વ્યવસ્થા કરવામાં આવી તો પાર્કિંગ બેઠક વ્યવસ્થાના કાર્યક્રમો પર ચર્ચા થઈ. મોટેરા સ્ટેડિયમમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમને લઈ તડામાર તૈયારો. કાર્યક્રમને લઈ સ્ટેડિયમની અંદર અને બહાર પોલીસનો લોખંડી બંદોબસ્ત. 24 ફેબ્રુઆરીએ મોટેરા સ્ટેડિયમમાં યોજાશે નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ. સ્ટેડિયમમાં 1,10,000 લોકોને બેસવાની વ્યવસ્થા. પીએમ અને રાષ્ટ્રપતિ માટે બનાવાયું સ્ટેજ. દરેક વ્યક્તિ માટે કરાય સીટ અલોટ. બારકોડ સિસ્ટમથી કરાય સીટની ફાળવણી. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમની તૈયારીઓ તેજ. જેના ભાગરૂપે વડોદરાના ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાતા ઉદ્યોગ જગતમાં ઉત્સાહનો માહોલ. એફઆઈજીના ઉદ્યોગપતિઓને આમંત્રણ અપાતા તેઓ અમદાવાદ આવશે. મોદી ટ્રમ્પના રોડ શોની તૈયારીઓના ભાગરૂપે રોડ શો પહેલા સુરક્ષા એજન્સીઓનું રિહર્સલ. એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધી પોલીસ સુરક્ષા એજન્સીઓનું રિહર્સલ. ટ્રમ્પના આગમનને પગલે જિલ્લા મામલતદારોથી લઈ સેક્શન ઓફિસરોને કેવી ડ્યુટીની જવાબદારી નિભાવવાની રહેશે તે માટે ક્લાસ અપાયા. જિલ્લામાંથી આવેલ પોલીસ કર્મચારીઓનો સામાન ચેક કરવા માટે લગેજ સ્કેનર વાનથી ચેક કરવામાં આવ્યા. એમસી કમિશનની જાહેરાત. મોદી ટ્રમ્પના પ્રવાસ પર બોલ્યા નહેરા. દુકાનનું ઝૂંપડપટ્ટી નહીં હટાવાય. કોઈ એકમને સીલ નહીં કરાવાય તો કોઈના રોજગારને પણ અસર નહીં થાય. સૌથી પહેલા ટ્રમ્પ અમદાવાદ આવશે, ત્યારબાદ તેઓ દિલ્હી જશે. આ તમામની વચ્ચે આગ્રામાં તાજમહેલની મુલાકાત લે તેવી ચર્ચાઓ છે. ત્યારે તેમની વ્યવસ્થા માટે જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટને સ્ટેન્ડ બાય રખાયો. ટ્રમ્પના આગમન માટે તડામાર તૈયારીઓ તેજ. યુએસનો છત્રાલા પરિવાર અમદાવાદ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ જોવા આવશે. યુએસમાં હોટલ બિઝનેસ સાથે જોડાયેલ પરિવાર મોદી ટ્રમ્પની જોડી જોવા આવશે. ટ્રમ્પના આગમનને લઈ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ પર 1.10 વેન ખડી રહેશે. રોડ શોના રૂટમાં 7 વેન રહેશે. કોઈ મહિલાની છેડતી ન થાય તે માટે 15 નિર્ભયા વેન હાજર રહેશે. 181 અભયમ હેલ્પલાઇનથી પોલીસનું સંકલન થશે. ટ્રમ્પના સ્વાગત માટે અમદાવાદની વિવિધ કોલેજના 20,000થી વધુ વિદ્યાર્થીઓને સ્ટેડિયમ લઈ જવાની તૈયારી. જેમાં ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ સ્ટેડિયમમાં બે દિગ્ગજ નેતાને જોવા જશે. ટ્રમ્પ મોદીના કાર્યક્રમની તૈયારીને લઈ ક્રાઇમ બ્રાન્ચના સીપીનું નિવેદન. કીર્તિદાન ગઢવી, પાર્થિવ ગોહિલ, કિંજલ દવે વગેરે કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો કરશે. પોરબંદર નજીક ફિશરીઝ ગેટ નજીક ગત મોડી રાત્રે આગની ઘટના બની. લાકડાના વેપારીને ત્યાં દંગામાં આગ લાગતા નુકસાન. આણંદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. વહેલી સવારથી ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું. ધુમ્મસને કારણે વાહન ચાલકોને હાલાકી પડી. ભરૂચના જંબુસર પ્લાઝા સર્કલ નજીક બાઇક અને કાર વચ્ચે અકસ્માત. ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો. ઇજાગ્રસ્તોને સારવાર માટે લઈ જવાયા. અમદાવાદની સાબરમતી જેલમાંથી 3 ફોન અને 3 બેટરી મળી. પાઇપલાઇનમાં છુપાવ્યા હતા મોબાઈલ. રાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાના કામને લઈ નારાજગી. ટીપી પીવાના પાણી મુદ્દે ધારાસભ્યની નારાજગી. ધારાસભ્ય મનપા કમિશનરને કર્યા સવાલ કે હું પાણી ન આપવું હોય તો ના પાડી દો, જાહેર કરો કે તમારી પાસે આવડત નથી. ટ્રમ્પના આગમન પહેલા પોલીસ થઈ સક્રિય. ઓરિસ્સાનો વીડિયો અમદાવાદના નામે ફેસબુક પર પોસ્ટ કર્યો. ગેરમાર્ગે દોરવા પાટણના વિનોદ ઠાકોરની ધરપકડ. વિનોદ પાટણ કોંગ્રેસ મીડિયા સેલનો ચેરમેન છે. ઉપલેટામાં હાડફોડીના ખેડૂતોનો નવતર વિરોધ. શાકભાજીના ભાવ ન મળતા ખેડૂતોનો વિરોધ. ટામેટા રોડ પર ફેંકી વિરોધ કર્યો. સુરતની સ્વીમેર હોસ્પિટલમાં મહિલાઓને કાયમી કરવાની પ્રક્રિયાથી વિવાદ. 10 મહિલાઓને નિર્વસ્ત્ર કરી ફિઝિકલ ટેસ્ટ લેવાયો. અંગત સવાલ પૂછવાનો પણ આરોપ. રાષ્ટ્રીય મહિલા આયોગે આપ્યા તપાસના આદેશ. રાજકોટના જેતપુરમાં સરદારપુર ગામના ખેડૂતોએ પાક વીમા મુદ્દે અનોખો વિરોધ કર્યો. સરકાર પાસે પાક વીમા માંગવા પોતાના શરીર પર અને વાહન પર સ્ટીકર લગાવ્યા. 7 ગામના ખેડૂતોએ અનોખો વિરોધ કરી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો. આદિવાસીઓએ સમેટ્યું આંદોલન. સાચા આદિવાસી આંદોલન સમિતિએ તેમની 9 જેટલી માંગણી સાથે કેબિનેટ મંત્રી ગણપત વસાવા સાથે કરી ચર્ચા. સમિતિના સભ્યોની મંત્રી સાથે બેઠક બાદ આંદોલન સમેટાયું. એલઆરડીની પરીક્ષા આપ્યા બાદ ભરતી પ્રક્રિયા પૂરી કરી ફરજ પર હાજર થવા આવેલ 187 લોકોને સુરત પોલીસે છેલ્લા 2 મહિનાથી હાજર નહીં કરતા વિવાદ. તમામ યુવક યુવતીઓએ પોલીસ ભવન ખાતે વિરોધ કર્યો. મહેસાણા દૂધસાગર ડેરી અને ગણપત યુનિવર્સિટીના ખેરવાના સંયુક્ત ડેરી મેનેજમેન્ટ કોર્સમાં 100% નોકરી આપવામાં આવી હતી. ગેરંટી 4 વર્ષનો કોર્સ થવા છતાં નોકરી ન મળતા વિદ્યાર્થીઓએ દૂધસાગર ડેરી સામે ધરણા કર્યા.
સુરત મનપા દ્વારા હજીરા વિસ્તારના ગામોમાંથી એક સ્થળે ડમ્પિંગ સાઇટ બનાવવાની ચર્ચા, સાથે જ સ્થાનિક ગામલોકોએ કર્યો વિરોધ. આડગામના આગેવાનોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. કચરા માટે અમારી જમીન નહીં આપીએ તેમ કહી અને વિરોધ કર્યો. સુરેન્દ્રનગર જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિએ રાંધણ ગેસના ભાવ વધારાનો કર્યો વિરોધ. અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી ભાવ વધારો પરત લેવાની માંગ કરી. ભાવ વધારો પરત લેવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી. બનાસકાંઠા ગાંધીનગર એલઆઈબીનું લેટર થયું વાયરલ. આંદોલન ચલાવી રહેલા આદિવાસી લોકોની ગતિવિધિ પર નજર રાખવાનું લેટર હતું. પોલીસ વિભાગને લખાયેલ લેટર થયો વાયરલ. એલઆઈબીની મહત્વની કામગીરીનું લેટર વાયરલ થતા હડકંપ. વડોદરાના બહુચર્ચિત બગલામુખી આશ્રમના તાંત્રિક પ્રશાંત ઉપાધ્યાય સામે દયાનંદ પાર્ક સોસાયટીના સ્થાનિકોએ માંડ્યો મોરચો. પ્રશાંત ઉપાધ્યાયના માણસો ગુંડાગીરી કરતા હોવાનો આરોપ. સ્થાનિક લોકોએ પોલીસ અને કોર્પોરેશનને ગેરકાયદેસર દબાણ અંગે અનેકવાર રજૂઆત કરી. વડોદરાના બગલામુખી મંદિરના મહંત ફરી આવ્યા વિવાદમાં પ્રશાંત ગુરુનો વધુ એક વિડીયો વાયરલ, જેમાં સેવિકા અને શિષ્યો સાથે ગરબા રમતા જોવા મળ્યા. આ પહેલા સેવિકા પાસે પગ ધોવરાવતો વિડીયો વાયરલ થયો હતો. અમરેલીના લીલીયામાં અંતિમ યાત્રા દરમિયાન મધવાગીના ટોળાનો હુમલો. 20-25 લોકોને માર્યા ડંખ. તમામ ઘાયલને હોસ્પિટલ લઈ જવાયા. દાહોદની નવજીવન કોલેજ પર આદિવાસી વિદ્યાર્થીઓનો હોબાળો. પરીક્ષા મુલતવી રાખવા માંગણી કરી. 26મી વિધાનસભાના ઘેરાવના એલાનનો ટેકો. હોબાળો થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. પરીક્ષા મુલતવી રહેતા મામલો થાળે પડ્યો. ગાંધીનગરમાં આશાવર્કર બહેનોનું આંદોલન. કાયમી કરવાની માંગ સાથે જાહેર કરાયેલ 1500ના વધારાની માંગ. લઘુત્તમ વેતન 21000 આપવાની માંગ. માંગ નહીં સંતોષાય તો 6 માર્ચથી જેલભરો આંદોલનની ચીમકી. અરવલીના મોડાસાની સરકારી ઇજનેર કોલેજમાં વિદ્યાર્થીઓની હડતાલ. ઇજનેર કોલેજમાં 50% બેઠક ઘટાડી દેવાતા આક્રોશ. સાથે મેનેજમેન્ટ કોટા સાથે ખાનગીકરણનો વિરોધ. 11 કોલેજની 14 બ્રાન્ચની ડિગ્રીમાં 9386 સીટ ઘટાડવામાં આવી. જૂનાગઢના પ્લાસવા ગામમાં સિંહે કર્યું મારણ. 3 સિંહે કર્યું મારણ. સિંહના કારણે ગામમાં ભયનો માહોલ. 7 ઘેટા બકરાનું મારણ કર્યું. ભરૂચમાં 1000 જેટલા ખેડૂતોને આઈટીની નોટિસ. આવકવેરો ભરવા છતાં ખેડૂતની નોટિસ મળતા આઈટીની ઓફિસે કરી રજૂઆત. આઈટી અધિકારીઓનો કંઈ પણ કહેવાનો ઇન્કાર. છોટાઉદેપુરના નસવાડીમાં વાસ્મો અને પાણી પુરવઠા વિભાગ અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ કાર્યક્રમ યોજાયો. પાણીની કામગીરી વહેલી શરૂ કરવા સંખેડાના ધારાસભ્યે કર્યા હતા સૂચનો. કામગીરી દરમિયાન પાણી સમિતિના સભ્યો અને સરપંચો હાજર રહ્યા. અરવલીના ધનસુરાના ખડુલમાં સરપંચ ભલાભાઈ ભરવાડી જળ સમાધિ લેવાની માંગણી કરી. 10 ગ્રામ પંચાયતના સરપંચ સહિત ગામલોકોને મળ્યું સમર્થન. વાદરક નદી પર ડીપ કે પુલની માંગ સાથે 10 ગ્રામ પંચાયતોના ફાયદા માટે સરપંચે જળ સમાધિ લેવાની રજૂઆત કરી. ધોરાજી પંથકમાં કપાસના પાકમાં ગુલાબી એડ દેખાતા ખેડૂતો ચિંતિત. વાતાવરણમાં આવતા પલટાને કારણે જીરું ધાણા ઘઉં ચણાના પાકમાં સુકારો અને કાળિયા મોલો મચ્છી આવતા પાક નુકસાનની ભીતિ. છોટાઉદેપુરમાં ખેડૂતો ભૂંડના ત્રાસથી પરેશાન. ભૂંડથી રવિ પાકને બચાવવા ખેડૂતોની ચોકી પહેરો. ખેડૂતો મુજબ ફેન્સિંગ માટે સરકારી સહાય મળે અને ઓનલાઈન અરજી કરવા છતાં તેમને સહાય નથી મળી રહી. છોટાઉદેપુરના નસવાડી કલેડિયા સીસીઆઈ કપાસ ખરીદી કેન્દ્ર 3 દિવસથી બંધ રહેતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. કપાસના ક્વિન્ટલ દીઠ 5500 અપાયા. બજારમાં 5100 રૂપિયા મળતા સવારથી જ સીસીઆઈ કેન્દ્ર પર ખેડૂત લાઇન લગાવતા જોવા મળ્યા. બનાસકાંઠાના વાવના બારૂત્રી કેનાલમાં ગાબડું પડ્યું. કેનાલમાં 5 ફૂટનું ગાબડું પડતા 2 એકર જીરાના પાકમાં પાણી ફરી વળ્યા. પાક નુકસાનથી ખેડૂતોમાં આક્રોશ. સુરેન્દ્રનગર પાક વીમા મામલે હાઈકોર્ટમાં તમામ પક્ષની રજૂઆતો પૂર્ણ. કોર્ટે ચુકાદો રાખ્યો અનામત. ગત સુનાવણીમાં વીમા કંપનીઓના અધિકારીઓનો હાઈકોર્ટે ઉધડો લીધો હતો. અમદાવાદ શહેરમાં સતત 4 વર્ષથી 144ની કલમ લગાવી રાખવા મામલે હાઈકોર્ટમાં કરાયેલી રીટ મામલે હાથ ધરાયેલી સુનાવણી. કોર્ટે પોલીસ કમિશનને જવાબ રજૂ કરવા કર્યો આદેશ. અગાઉની સુનાવણીમાં કોર્ટે સરકાર પાસે માંગ્યો હતો જવાબ. કચ્છના આદિપુરમાં આઈટી વિભાગે કર્યા દરોડા. 4 જ્વેલર્સ લીધા કાર્યવાહી. બપોરથી ચાલી રહેલી કાર્યવાહી મોડે સુધી ચાલી. સુરતની વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર શિવેન્દ્ર ગુપ્તાએ ડિગ્રી કોર્સ બહારની એકેડમીને આપવા મામલે કર્યો ખુલાસો. કહ્યું યુનિવર્સિટી પાસે ફંડ ન હોવાથી એકેડમીક ટ્રેનિંગ અપાય. બસ મોટી ફી વસૂલતા હોવાથી સિન્ડિકેટ બેઠકમાં ઠરાવ પાસ. ગુજરાત યુનિવર્સિટીની સેનેટ વેલફેરની ચૂંટણી માટે એબીપીના ઉમેદવારો ઢોલનગારા સાથે રેલી યોજી ફોર્મ ભરવા પહોંચ્યા. 4 વર્ષ બાદ યોજાઈ રહી છે યુનિવર્સિટી સેનેટ વેલફેરની ચૂંટણી. બનાસકાંઠાના વાવના કોળાવા ગામે નર્મદા વિભાગ મામલતદાર પર હુમલાનો પ્રયાસ. હુમલા અંગે સામસામે ફરિયાદ નોંધાઈ. મશીનો બંધ કરાતા ખેડૂતોમાં આક્રોશ. રાજકોટના પાડી ગામે યુવાનની હત્યા. મિત્તલ નામની યુવાનની જેતપુરના હિસ્ટ્રી શૂટરે કરી હત્યા. ગીર સોમનાથમાં દીવ મુદ્રા એસટી વોલ્વો બસમાંથી દારૂ ઝડપાયો. વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. પોલીસે બાતમીના આધારે રેડ કરી કુડીનાર એસટી બસ સ્ટેન્ડ પાસે બસથી રોકી ચેકિંગ કર્યું.
અમદાવાદના કુખ્યાત કાલુગઢનું ટિકટોક પર વીડિયો સામે આવ્યો. બે દિવસ પહેલા જ વેજલપુર પોલીસ મથકમાં તેની સામે 307 હેઠળ ફરિયાદ નોંધાઈ. વોન્ટેડ કાલુગર્ધનના વીડિયોને આધારે શોધખોળ હાથ ધરાઈ. અરવલ્લીના મોડાસાના બોલુંદ્રા ગામના ડુંગર પર ભીષણ આગ. રહેણાંક વિસ્તારની બાજુમાં ડુંગર પર આગ લાગી. મોડાસા રેન્જ ફોરેસ્ટની ટીમે હાથ ધરી તપાસ. ફાયર વિભાગે કાબુ મેળવવા કર્યા પ્રયાસ. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દર્દીની સારવાર મુદ્દે બે મહિલા સહિત ચાર લોકોએ મારામારી કરી. ફરજ પર રહેલ ડોક્ટરને માર માર્યો. મારામારીની ઘટનાના સીસીટીવી સામે આવ્યા. હોસ્પિટલના સિક્યુરિટી હેડે નોંધાવી પોલીસ ફરિયાદ. ગાંધીનગરમાં સચિવાલયમાં સલામતી શાખામાં ફરજ બજાવતા કમાન્ડોએ કર્યો આપઘાત. આર્થિક કારણોસર સરકારી પિસ્તોલથી ગોળી મારી જીવન ટૂંકાવ્યું. ખાલી પડેલ સરકારી આવાસમાં આપઘાત કર્યો. સુસાઇડ નોટમાં કોઈ જવાબદાર ન હોવાનું જણાવ્યું. વલસાડના ઉદ્યોગપતિનું અપહરણ બાદ છુટકારો. 50 લાખની ખંડણી આપી છુટકારો. પોલીસે અપહરણનો ભેદ ઉકેલ્યો. અપહરણ કરનાર 6 આરોપીની ધરપકડ. અપહરણમાં 10થી વધુ આરોપી હતા સામેલ. અન્ય 4 આરોપીની શોધખોળ હાથ ધરાઈ. ઉદ્યોગપતિ મોડી રાત્રે તેમની કંપની પરથી પરત ફરતા હતા ત્યારે બાઇક અને કાર પર આવેલ 6 જેટલા શખ્સોએ ઉદ્યોગપતિનું અપહરણ કરી તેમને અવાવરૂ જગ્યાએ ગોંધી નાખ્યા. પરિવારે ફરિયાદ કરતા સમગ્ર મામલો સામે આવ્યો. મોરબીની બેંક ઓફ બરોડામાં લૂંટ. કારમાં આવેલ શખ્સે બેંકના કેશર પાસેથી લૂંટ ચલાવી. આશરે 4,45,000ની લૂંટની આશંકા. સિક્યુરિટીનું હથિયાર લઈ લૂંટારૂઓ ફરાર. મોરબીના બપોરના સમયે થયેલી લૂંટમાં પોલીસે 4 કલાકની અંદર આરોપીની કરી ધરપકડ. લૂંટારૂએ 4,75,000ના બેંકના તેમજ કેશર પાસેથી 1,57,000, ગ્રાહક પાસેથી 6,500 રોકડની ચોરી કરી. ઉપરાંત ગ્રાહકના મોબાઈલ મળી 6,44,000ની લૂંટ ચલાવી. મોરબીની બેંક ઓફ બરોડામાં થયેલી લૂંટના સીસીટીવી સામે આવ્યો જેમાં બેંકમાં લૂંટ મચાવી આરોપીઓ બહાર નીકળતા સ્પષ્ટ જોવા મળ્યા. સુરતના ઉમિયાધામ રોડ પર આવેલ એમ્બ્રોઇડરીના કારખાનામાંથી કાપડની ચોરી. અંદાજીત 1,33,000ના મુદ્દામાલની ચોરી. દુકાનનો દરવાજો તોડ્યા વિના નીચેથી કાપડ કાઢી ચોર ફરાર થયા. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ. વલસાડ પોલીસે 50,000થી વધુની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે એક દિવ્યાંગની કરી ધરપકડ. દિવ્યાંગ શખ્સે તેમના મોપેડમાં ચોરખાના બનાવી દારૂ છુપાવ્યો હતો. પોલીસે દિવ્યાંગ શખ્સ સામે હાથ ધરી કાર્યવાહી. ભાવનગરના કણબીવાડમાં 19 ડિસેમ્બરે લૂંટના ઈરાદે કરાયેલી હત્યાના આરોપી ફરાર. વડોદરાથી ધરપકડ કરી લૂંટમાં ગયેલ મુદ્દામાલ કબજે કરવા અંગે હાથ ધરી કાર્યવાહી. બંને આરોપીની પોલીસે સઘન પૂછપરછ હાથ ધરી. વાપીના ડુંગરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં 11 વર્ષીય બાળકી પર દુષ્કર્મની ઘટના બની. આરોપીને સ્થાનિકોએ ઝડપેલી પાઠ ભણાવ્યો. આરોપીને હોસ્પિટલ દાખલ કરવો પડ્યો. પોલીસે હાથ ધરી કાર્યવાહી. સુરતના બારડોલી શિવાજી મહારાજની પ્રતિમા નીચે લગાવવામાં આવેલ તકતીના વિવાદમાં 3 દિવસથી મહારાષ્ટ્રીયન સમાજના બે જૂથ વચ્ચે અથડામણ. બારડોલીના દામદોડ નાકા નજીક મૂકવામાં આવેલ શિવાજીની પ્રતિમા નજીક મારામારી થઈ. પોલીસે હાથ ધરી તપાસ. સુરતમાં ફરી વ્યાજખોરોનો આતંક સામે આવ્યો. 2.5 લાખે વ્યાજે લઈ 2 મહિનામાં લીધા 2,75,000. એક દિવસમાં 10,000ની પેનલ્ટી વસૂલવા માટે સુરત પોલીસ મેદાને. આરોપી ખુદ 18 જણ પોલીસમાં ફરજ બજાવે છે. ભોગ બનનારની ફરિયાદ પોલીસે પણ ન લીધી. સુરતના માંગરોળના નેશનલ હાઈવે 48 પાસે સાવા પાટિયા પાસેના સમ્રાટ હોટલના કમ્પાઉન્ડમાંથી પકડાયું કેમિકલ ચોરીનું કૌભાંડ. સર્વિસ કરવાના બહાને કરતા ટેન્કરમાંથી ચોરી. કેમિકલ સેમ્પલ લેનાર ખેડૂતે હોસ્પિટલ લઈ જવાયો. ભાવનગરના હોન્ડા કંપનીના ટુ વ્હીલર શોરૂમમાં કામ કરતા સગીરી વેચાણ માટે આવેલ હોન્ડા કંપનીના નવા 12 મોપેડ અને એક બાઈક મળી 13 વાહનની ચોરી કરી. પોલીસે 8,48,000નો મુદ્દામાલ જપ્ત કરી 2 સગીર સહિત 1ની અટકાયત કરી. રાજકોટના સોની બજારમાં 15 સેકન્ડમાં મોબાઈલની ચોરી. ધ્યાન બીજે ફેરવી વેપારીના ખિસ્સામાંથી મોબાઈલની ચોરી કરી. ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બનાસકાંઠાના ડીસાના બાચરવા ગામમાં અનુસૂચિત જાતિના પરિવાર પર જીવલેણ હુમલો. સરપંચ સહિત 3 લોકો સામે ફરિયાદ. જમીન બાબતે સરપંચે કરેલ હુમલામાં 1ને ઈજા પહોંચી. બનાસકાંઠા થરાદના પીરુડા ગામમાં યુવતી સાથે દુષ્કર્મ થયાની ફરિયાદ. ફોટા વાયરલ કરવાની ધમકી આપી આચર્યું દુષ્કર્મ. આરોપી હજુ પોલીસ ગિરફ્તે દૂર. મોડાસાની માજમ કેનાલમાંથી સર્વોદય સ્કૂલના વિજ્ઞાન પ્રવાહના શિક્ષકની લાશ મળી આવી. લાશ સહારા સોસાયટી પાસે તણાઈને આવી હતી. જીપેરુંડા ગામના શિક્ષક જેએસ ખાંટની હોવાનું ખુલ્યું. પાકિસ્તાનની નાપાક હરકત. અઠવાડિયામાં 60 માછીમારોનું કર્યું અપહરણ. ગુજરાતના માછીમારો પાકિસ્તાનની જેલમાં. 11 બોટ સાથે 60 માછીમારોનું ભારતીય જળસીમામાંથી અપહરણ. તમામ માછીમારો પોરબંદર અને ઓખાના. દ્વારકાના ભાણવડની નગરપાલિકામાં ભાજપના નેતાઓ અને અધિકારીઓ સામે દબંગાઈ. પ્રમુખના પતિ અને સભ્ય ચીફ ઓફિસર સાથે ઉગ્ર વિવાદનો વીડિયો થયો વાયરલ. પ્રાદેશિક કમિશનર કચેરીના અધિકારી આવ્યા હતા ભ્રષ્ટાચારની ફરિયાદની ચકાસણી કરવા.
જીતપુરના ખારચા ગામે દીપડાએ વાછડીનું કર્યું મારણ. ખેતરમાં દીપડાના સગડ જોવા મળ્યા. દીપડાના ફૂટપ્રિન્ટ મળતા ખેડૂતોમાં ભયનો માહોલ. ખેડૂતોએ રાત્રિ દરમિયાન ખેતરમાં જવાનું કામ કરવાનું બંધ કર્યું. ગામ લોકોએ વન વિભાગને જાણ કરી. અમરેલી પીપાવાવ ફોરવે પર સિંહની લટાર કેદ થઈ સીસીટીવી કેમેરામાં. બળદનો શિકાર માટે બંને સિંહે દોટ લગાવી પરંતુ શિકાર ન કરી શક્યા. હાઈવે પર ટ્રાફિકને કારણે શિકાર ન થયો. મોરબીના માળિયા મિયાણા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં શિકારી ટોળકીનો આતંક. નાનાભીલા ગામે ખેતરમાં શિકારી ટોળકીએ વાહન ચલાવતા ઉભા પાકને નુકસાન. મોડી રાત્રે કાળિયાર, હરણ, સસલા સહિત વન્ય પ્રાણીઓનો ફિલ્મી ઢબે શિકાર કરતા હોવાનું ખુલ્યું. રાજકોટના બેડીમાં જરખ દેખાવ. ફૂટપ્રિન્ટના આધારે વન વિભાગની શંકા. જરખ દેખાતા સ્થાનિકોમાં ભયનો માહોલ. વન વિભાગનું સર્ચ ઓપરેશન શરૂ. વેલકમ બેક. સમાચાર સુપરફાસ્ટમાં આગળ વાત કરીએ. સુરતના કાલાઘોડા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આગ લાગી. પલસાણાના સુનિધિ પ્રોસેસર પર આગ લાગી. મોડી રાત્રે બનેલી ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. નવસારીની સોસાયટીમાં પડ્યા ભૂવા. એક સાથે 5થી વધુ ભૂવા પડ્યા હોવાની ફરિયાદ, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિકોને ભારે હાલાકી. રાજકોટમાં રાત્રે મોટી દુર્ઘટના ટળી. શહીદ બ્રિજ પરથી પાઇપલાઇન નીચે પડી. રાત્રે ઘટના બની હોવાથી કોઈ જાનહાનિ નહીં. રાજકોટમાં વધુ એક વિદ્યાર્થીને કર્યો આપઘાત. સંજયરાજ રાજગુરુ કોલેજમાં એન્જિનિયરિંગની વિદ્યાર્થીને કર્યો આપઘાત. નબળું પરિણામ આવતા જીવન ટૂંકાવ્યું. વડોદરાના ડભોઈના સેવા સદનમાં મધમાખીના હુમલાથી 5 થી 6 લોકોને ઇજા પહોંચી. સેવા સદનમાં મધમાખીના પૂડામાંથી ઉડેલી મધમાખીઓએ લોકોને ડંખ માર્યા. ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે લઈ જવામાં આવ્યા. સુરતના ઉમરપાડા સિલંબા સ્ટેટ હાઇવે 65 પર કપાસ ભરેલી હેવી ટ્રક અને શાકભાજી ભરેલ ટેમ્પો વચ્ચે સર્જાયો અકસ્માત. ટ્રક અને ટેમ્પોના ડ્રાઈવર અને ક્લીનર સહિત ચારેને ઇજા પહોંચી. કપાસ અને શાકભાજી ભરેલ કોથળાઓ જાડી જાખરામાં ભરાયા. ડભોઈ શિનોર માર્ગ પર સાઠોદ પાસે સર્જાયો અકસ્માત. ટ્રકે રિક્ષાને મારી ટક્કર. રિક્ષામાં સવાર 3 વર્ષની બાળકી અને અન્ય 2 વ્યક્તિના સ્થળ પર જ મોત નીપજ્યા. અન્ય 3 ઇજાગ્રસ્તને 108 મારફતે હોસ્પિટલ લઈ જવાયા. પંચમહાલના હાલોલમાં ટાયરના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. મામલતદાર એમજીવીસીએની ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગને પગલે ગોડાઉન નજીકથી પસાર થતી ગેસની લાઇન પણ બંધ કરવામાં આવી. આગ લાગવાનું કારણ અકબંધ. સુરેન્દ્રનગરની ઉમિયા સ્પિનિંગ મિલમાં લાગી આગ. અગમ્ય કારણોસર મિલમાં આગ લાગી. સુરેન્દ્રનગર અમદાવાદ હાઇવે પરનો બનાવ. આગમાં લાખોના નુકસાનની આશંકા. ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવ્યો. સુરેન્દ્રનગર ખીરાલી ગામ પાસે કેનાલમાં રિક્ષા ખાબકી, જેમાં 5 પ્રવાસીઓ સવાર હતા. ફાયર બ્રિગેડે 4ને બચાવ્યા. 1 મહિલાની શોધખોળ ચાલુ કરી. ભરૂચના નેત્રંગમાં પિકઅપ વાન વૃક્ષ સાથે અથડાતા જીપમાં સવાર 2 લોકોને ઇજા પહોંચી. નેત્રંગના ચાસવડ નજીક બન્યો હતો બનાવ. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા. અરવલ્લીના સાયરા પાસે ચાલતી એસટી બસનું ટાયર નીકળી ગયું, જેમાં વિદ્યાર્થીઓ સહિત 30 પ્રવાસીઓ હતા સવાર. ચાલકની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી. ભરૂચના ત્રિમૂર્તિ હોટલ નજીક રિક્ષા પલટી જતા 2 ઘાયલ. અકસ્માત સીસીટીવીમાં કેદ થયો. શ્વાને અડફેટે આવતા અકસ્માત થયો. મોરબીના હળવદના કવાડિયા ગામના ઝૂંપડાઓમાં આગ લાગતા ઘરવખરી બળીને ખાક. દીકરીનું કરિયાવર પણ આગની ચપેટમાં આવતા પરિવાર રસ્તા પર આવી ગયો. ગામ લોકોએ કરી પરિવારની મદદ. પંચમહાલના ગોધરાના વેજલપુર પાસે ટીમરૂ પાનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. 4 ફાયરની ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો. અમદાવાદના ન્યૂ રાણીપમાં સિનિયર સિટીઝન દ્વારા નિઃશુલ્ક કપડાંનું વિતરણ કરવામાં આવ્યું. આદિવાસી વિસ્તારમાં જરૂરિયાતમંદોને 600 જેટલા કપડાંનું વિતરણ કર્યું. 25મી ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે. બાવળા એપીએમસીના કાર્યક્રમમાં હાજરી આપશે. સમાજ કલ્યાણના કીટ વિતરણ કાર્યક્રમમાં દિવ્યાંગ લોકોને સાધન સહાયનું વિતરણ કરશે. 5000 સાધન સહાય કીટનું વિતરણ કરશે. સુરત માંડવી તાલુકા પંચાયતના નવનિર્મિત તાલુકા સેવા સદનનું કરાયું લોકાર્પણ. ગુજરાત સરકારના રાજ્યકક્ષાના કૃષિ અને પંચાયત મંત્રી જયદ્રથ પરમારના હસ્તે લોકાર્પણ. છેલ્લા 3 ટર્મથી માંડવી તાલુકા પંચાયતમાં છે કોંગ્રેસનું શાસન. અમદાવાદમાં 1000 કરોડના ખર્ચે બનશે ઉમિયા માતાજીનું મંદિર. વૈષ્ણોદેવી સર્કલ પાસે આકાર પામનાર વિશ્વના સૌથી ઊંચા ઉમિયા માતાજીના મંદિરનું 28-29 ફેબ્રુઆરીએ શિલાન્યાસ. 2 દિવસમાં 2 લાખ ભક્તો આવવાની ગણતરી. જૂનાગઢમાં ચાલી રહેલ ભવનાથના મેળાની રામકથાકાર મોરારી બાપુએ લીધી મુલાકાત. કિન્નર અખાડાના મહામંડલેશ્વરને મળ્યા બાપુ. તકી બાપુએ કહ્યું, કિન્નરો છે અમારી શાન. તો બાપુએ પ્રાણલાલ વ્યાસ માર્ગનું લોકાર્પણ કર્યું. ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં રહેતા અને કાર્પેન્ટર તરીકેનો વ્યવસાય કરતા દિલીપભાઈ મિસ્ત્રીએ છેલ્લા 24 વર્ષથી દર શિવરાત્રિએ ઘીના કમળ બનાવે છે. દિલીપભાઈ મિસ્ત્રીએ 30 દિવસની મહેનત બાદ 21 કિલો ઘીમાંથી નટરાજની પ્રતિકૃતિ તૈયાર કરી. શિવરાત્રિની પૂર્વ સંધ્યાએ સોમનાથના સમુદ્ર કિનારે રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવનો પ્રારંભ. સીએમ રૂપાણી વતી તેમના પત્ની અંજલિ રૂપાણીએ દીપ પ્રગટાવી કાર્યક્રમ ખુલ્લો મૂક્યો.
ગોંડલ હાઈવે પર વહેલી સવારે રોડ પર ધુમ્મસનો કહેર જોવા મળ્યો. ધુમ્મસને કારણે વિઝિબિલિટી કરતા વાહન ચાલકોને લાઇટ ચાલુ રાખી વાહન ચલાવવાની ફરજ પડી. કચ્છના માંડવીનો 440મો સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં પ્રથમવાર કાર્નિવલ યોજાયો. આ કાર્નિવલમાં 20 કૃતિઓમાં 800 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. રાજકોટમાં ભાજપ નેતાનો વીડિયો વાયરલ, નેતા પર નોટોનો વરસાદનો વીડિયો વાયરલ. જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ નાગદાન ચાવડા પર નોટોનો વરસાદ, લગ્ન પ્રસંગમાં લાકડી ફેરવતા હતા ચાવડા. સમાચાર સુપરફાસ્ટમાં અત્યારે આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.